નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજે આપણે એવા રાજકારણીઓની વાત કરવી છે કે જે ચોક્કસ ના હોય કે તેઓ શું કરે છે, કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. પરંતુ હા, જ્યારે હવે એક નિયમ બન્યો છે કે જો કોઈ વ્યક્તિ છે કે જે ઇલેક્શનમાં ઊભો રહે છે તો તેણે પોતાની સંપત્તિ દર્શાવવાની હોય છે. અને આજે સંપત્તિ દર્શાવવાની વાત આવે છે ત્યારે કેટલાક ધારાસભ્ય હોય કે પછી કેટલાક સાંસદ હોય તે એવા પણ છે કે આ અગાઉ પણ તેઓ ચૂંટણી લડ્યા હોય ત્યારે તે સમયે તેમણે શું આવક દર્શાવી હતી, હવે જ્યારે તેઓ ફોર્મ ભરે છે આ વખતે તેઓ કેટલી આવક દર્શાવે છે, આવક ઉપરાંત તેમની સંપત્તિ કેટલી છે, ચલ સંપત્તિ કેટલી છે, અચલ સંપત્તિ કેટલી છે, કેટલા સભ્યો છે કે જે વ્યવસાય સાથે સંકળાયેલા છે, કયા વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા છે, આ તમામ વિગતો તેમણે આપવાની હોય છે. પણ મહત્વનો સવાલ એ છે કે એવા કેટલાક નેતા છે કે જેની જે આવક છે તેમાં અધધ કહી શકાય તેવો વધારો જોવા મળે છે. મહત્વની બાબત અહીંયા એ છે કે જ્યારે જો કોઈ વ્યક્તિની આવકમાં સામાન્ય પણ વધારો થાય તો તરત જ ઇન્કમટેક્સના દરોડા પડવા સુધીની કાર્યવાહી થતી હોય છે. અને આ એ રાજકારણીઓ છે કે જેમની આવકમાં જો ખૂબ જ જંગી વધારો થાય તો શું આવક વેરાની નજર ત્યાં નહીં પડતી હોય, એવી કઈ પ્રવૃત્તિ કરે છે? કારણ કે દરેકને એમ થાય કે મારે પણ જો હું પણ જો આ વ્યવસાય કરું તો મારી આવક પણ અધધ થઈ શકે, હું પણ રાતોરાત કરોડપતિ અને કરોડપતિ હોઉં તો અબજોપતિ પણ બની શકું. તો આજનો આપણો વિષય છે અને આ વિષયની જો તો આ જે વિષય પર આપણે ચર્ચા કરવી છે, મહત્વપૂર્ણ છે કે આપણે રાજકારણની વાત કરી છે અને તેમાં આવક જે પ્રમાણે વધી રહી છે તો આવકનું રાજકારણ શું છે તે વિષય પર જ્યારે ચર્ચા કરવી છે તો આ જ વિષય પર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે કમલેશ પટેલ, નેતા કોંગ્રેસ. કમલેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સાથે જ રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા પણ આપણી સાથે છે. અને આગળ જો વાત કરીએ તો ટૂંક સમયમાં સંજીવ મહેતા, નેતા ભારતીય જનતા પાર્ટી પણ આપણી સાથે જોડાશે. તો ચર્ચાની જ્યારે શરૂઆત કરવા જઈએ છીએ, સૌ પ્રથમ જો વાત કરવામાં આવે, કમલેશભાઈ આપની પાસે આવું, પરંતુ તે પહેલાં મહેશભાઈ આપની પાસેથી મારે ખાસ હિસ્ટ્રી જાણવી છે કે એવા કયા કયા નેતાઓ છે, કયા કયા રાજકારણીઓ છે કે જે પ્રાથમિક તબક્કે જ્યારે રાજકારણમાં આવ્યા હોય ત્યારે કહી શકાય કે એકદમ જે ઘર ચલાવવાના ફાંફા હોય એવા પણ કેટલાક હતા ને ત્યાર પછી અબજોની સંપત્તિમાં આળોટતા પણ થઈ ગયા હોય. અને એવા કિસ્સાની જો વાત કરીએ તો નહીં માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં અને લગભગ તમામ પાર્ટીમાં જોવા મળતા હોય છે. શું કહેશો આપ? નિહલભાઈ, લિસ્ટ આપવા જઈએ તો બહુ લાંબુ થાય અને કેટલાકના અન્યાય પણ થાય કે બધાના નામ બોલીએ અને કેટલાના ના બોલીએ તો અન્યાય પણ થાય. બિલકુલ. પણ એટલે નામ બોલવા નથી, પણ બહુ જ લોકો બધા જાણે છે કે શું શું થઈ રહ્યું છે અને કયા કયા નેતાઓએ સંપત્તિઓ વધારી, કેવા ગરીબ હતા, કોઈ છકડો ચલાવતું હતું, કોઈ કા કરતું હતું, કોઈ તે કરતું હતું ને એમાંથી કેટલું બધું થયું, કોઈ કંડક્ટર હતા, કેટલાય ઉદાહરણો તમે આપો એવા કે એમાંથી શું થયું. કોઈ છાત્રાલયના ગૃહપતિ હતા અને અત્યારે અબજોપતિઓ થયા હોય, એટલે કોઈના નામ નથી આપવા. અને ગુજરાતની અને દેશની પ્રજા જાણે પણ છે કે એમનું બેકગ્રાઉન્ડ શું છે. કોઈ સ્કૂટર પર ફરતું હતું ને આજે કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરતા હોય, એટલે લોકો બોલતા હોય છે. નિહલભાઈ, સારું છે કે ચૂંટણી પંચે આ ફોરમ રાખ્યું છે અને ફોર્મમાં વિગતો ભરે એટલે લોકો જાણે. એ સિવાય પણ લોકોને ખબર પડતી હોય છે કે ગઈકાલે તો અમારી સાથે ચાની કીટલી ઉપર સાયકલ લઈને આવતો માણસ. બિલકુલ બિલકુલ. અને આપણે એ જ કહેવા જતો હતો કે એવા ઘણા હોય છે કે જે આપણે કહે છે કે એક જમાનો હતો કે જ્યારે આ જે નેતા છે તો અમારી સાથે આવતા હતા, એ સાયકલ ચલાવતા હતા, એમણે જે ગરીબાઈ છે તે મેં જોયેલી છે, તેઓ કઈ રીતે આગળ આવ્યા છે, એકે એક એમની એક એક રગરગથી વાકેફ છું. અને એ જ જ્યારે નેતાની અત્યારે વાત કરીએ તો ક્યાંક મળવા. નેહલભાઈ તમને એ વાત કરી, પણ એનું ગૌરવ પણ લેતા હોય છે. એમ કહે છે કે હું ચાંદીની ચમચીથી નથી જન્મ્યો, હું તો ચાની કીટલી ઉપર હતો કે સાયકલ ચલાવતો હતો, એટલે ગરીબાઈ મેં જોઈ છે. પણ એમ નથી કહેતા કે એ ગરીબાઈ જોઈ પણ આજે ક્યાં છો, એ જે ગેરમાર્ગે દોરે છે. અને એમ કહેતા કે હું ગરીબમાં જન્મ્યો હતો, આજે તમે શું છો એ તો કહો. એટલે એ પણ મુદ્દો આ ચૂંટણી આવે છે ત્યારે લોકોએ વિચારવો જોઈએ. નેહલભાઈ, બિલકુલ. ચૂંટણી નજીક છે ને હવે મહત્વની બાબત આપે સૌથી મહત્વની વાત કરી એ છે કે જે ચૂંટણી પંચ નિયમ લાવ્યું છે તો હવે લોકો એ પણ જાણતા થયા છે કે પહેલાંની સ્થિતિ કેવી હતી, એમની સંપત્તિ કેટલી હતી. અને હવે વધારો થયો તો લોકોને તો અત્યારે એમાં રસ છે કે આપણે શું કરી શકીએ કે આવી રીતે અચાનક રાતોરાત આપણી પણ સંપત્તિ છે તેમાં અનેક ગણો વધારો થાય. કારણ કે એક બાજુ જો એફડીની વાત કરવામાં આવે તો માંડ ગણીને 5-6-7% માં માણસ રમતો હોય
જો સિનિયર સિટીઝન હોય તો કદાચ 1.5% સરકાર તેને વધારે આપતી હોય, પરંતુ જે પ્રમાણે મોંઘવારી સતત વધતી હોય તેની સામે આ 5-7% વધારાનું કશું જ તેની બચત ભેગી નથી થવાની, એટલા માટે લોકો એ પણ વિચાર છે કે મારે આ મુદ્દે જો વાત કરીએ તો શું કરી શકાય, શું મારે રાજકારણમાં જોડાવું જોઈએ. કમલેશભાઈ, આપની પાસે આવું છે, આજે એક જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરફથી એક આરોપ કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર લગાવવામાં આવ્યો છે કે તેમની પણ જે સંપત્તિ છે તે રાતોરાત વધી ગઈ છે. 2014માં તેમની જે સંપત્તિ છે તે 9 કરોડ રૂપિયા થઈ ગઈ છે, પરંતુ 2004ની વાત કરીએ તો તે માત્ર ને માત્ર 55 લાખ હતી, એટલે અધધા કહી શકાય તેવો એક વધારો છે. અને આવો જ એક સીધો આરોપ તેમની પર લગાવવામાં આવ્યો છે. શું કહેશો આપ નિહાલભાઈ? એક વસ્તુ એવી છે કે ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટીને દરેક વસ્તુ, ચાહે એ ધર્મની બાબત હોય, ચાહે કોંગ્રેસના નેતા પર હોય કે કોંગ્રેસના ગાંધી પરિવાર પર, આક્ષેપ કરવા માટે એમને આટલા 5 વર્ષથી સત્તા હતી, આજે આવકનો વધારો થયો, આજે જ ખબર પડી એમને. બિલકુલ. બીજું ભાઈ, એમને 9 કરોડ દેખાય સારું છે, 9 કરોડ જ કયા, આ તો 900 કરોડ કે ભારતીય જનતા પાર્ટી માટે તો આ 9 કરોડ મને પણ નવાઈ લાગે છે કે 9 કરોડ જ કયા માપમાં ગયા. હા, માપમાં એટલે ઘણા માપમાં બહુ ઓછા ગયા. મને તો નવાઈ લાગી કે 9 કરોડ જ કેમ ગયા સંબિત પાત્ર એમના પ્રવક્તા. બીજું, એમને ગાંધી પરિવાર જ દર વખતે દેખાય છે, તો એમને અમિત શાહના સુપુત્ર જય શાહની 50,000ની આવક જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ કંપની સીધી 80 કરોડ. હવે 80 કરોડની સીધી એ કંપની બની જાય છે, તો સંબિત પાત્રાને ભારતીય જનતા પાર્ટીને એ નહીં દેખાય. એમને ફક્ત ને ફક્ત એક જ ટાર્ગેટ છે, એમની જોડે કોઈ મુદ્દા નથી રહ્યા. 2014ના જે વચનો વાયદાઓ આપેલા, જે વિશ્વાસ લોકોને આપ્યો, જે ભારતની પ્રજાએ એમના પર જે વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસમાં એમાં કશું ઉકાળી જ નહીં શકે આ લોકો. એના માટે એમના માટે આક્ષેપ કરવા સિવાય એક વાર સર્જિકલ સ્ટ્રાઇક નો લાવશે, એ નહીં ચાલે એટલે પાછું બીજું હવે આ સંપત્તિનો લાવશે. વારે ઘડીએ આ લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયેલા છે. બહાર એક હવા ઉભી કરી છે એમને કે ભાઈ અમે તો 282 ઉપર લાવીશું ને 300 ઉપર લાવીશું, પણ હકીકત જે છે એ ગ્રાઉન્ડ રિયાલિટી એ લોકો બહુ સારી રીતે જાણે છે. એમ એટલા માટે તો એમને ગઈકાલે 16 સંસદ સભ્યો રિપીટ કરવા પડ્યા. આજ ભારતીય જનતા પાર્ટી ધારે તો નો રિપીટ કરી નાખે ને 2 જણને જ આપે, બાકીના ના આપે, કેમ કરવું પડ્યું એમને? એટલે આ બધા જે આક્ષેપો છે, ભાઈ એજન્સી તમારી છે, આઈટી તમારું છે, ઈડી તમારું છે, તપાસ કરો, રાહુલ ગાંધીને જેલમાં મૂકી દો. તમને આટલું બધું છે ખાલી બોલવાનું? 9 કરોડ થયે તો એમની આવકના સ્ત્રોત હશે. બધાને ખબર છે કે ભાઈ ગેરકાયદેસર નાણું હોય તો તરત ગમે ત્યાં કેચ પેલું થઈ જાય. આપણે બીજી વાત કરીએ, નોટબંધી વખતે ડિક્લેર કરેલા ભાઈ મહેશ શાહ 13,860 કરોડ ડિક્લેર કરેલા, મારે મને ભૂલ થતી ના હોય તો મહેશભાઈ બરાબર છે, ક્યાં ગયા? પકડો એમને, ગાલી દો અંદર, કેમ કશું કરતા નથી? બધું બંધ થઈ ગયું ને એનું ફીડલું વાળીને મૂકી દીધું. ભારતીય જનતા પાર્ટી આક્ષેપ જ કરે છે, એમની જોડે બીજો કોઈ વિષય છે નહીં ભાઈ, ખુલ્લું છે. 9 કરોડ ગયા, મને નવાઈ લાગી. ખરેખર તો સંબિત પાત્રાને અભિનંદન આપું છું કે ગાલી તમે આટલા માપમાં રહ્યા, બાકી તમે આમાં 90 કરોડ ને 900 કરોડ કહી દો એવા છો. એટલે આ બધી વાહિયાત વાતો, આક્ષેપો કરવાના, ખાલી કરવા પૂરતા આક્ષેપો કરે. ભારતીય જનતા પાર્ટી પોતે પહેલા પોતાના ગિરિબાનમાં જાખે, એમના કેટલાય કાર્યકરો, કોર્પોરેટરોની વાત કરું છું, ધારાસભ્ય સંસદ સભ્ય તો દૂરની વાત છે, હું એવા 25 જણને ઓળખું છું મારા શહેરની અંદર મહેસાણામાં, કે જેમની જોડે 2000માં કશું નતું, 2-વ્હીલર સ્કૂટર હતું, આજે પેટ્રોલ પંપના માલિક થઈ ગયા, કે ફાર્મ હાઉસો થઈ ગયા, બિઝનેસ મોટા થઈ ગયા, જમીનોમાં રોકાણ થઈ ગયા. ભાઈ તપાસ કરો તો એમની પણ કરો ને જોડે જોડે. ખાલી ગાંધી પરિવાર ને કોંગ્રેસ પર ટાર્ગેટ રાખવાનું બંધ કરો, લોકો બધું જાણે છે આ બાબતમાં. લોકો કદાચ બધું જાણે છે, સમજીને બેઠા છે, પણ તેમ છતાંય કદાચ ક્યાંક મર્યાદા નડી રહી છે કે હવે આ સિવાય જો મારી પાસે બીજા કોઈ વિકલ્પ ના હોય, બીજા કોઈ ઉમેદવાર ના હોય, તો પછી શક્ય છે કે કદાચ બહુ તો નોટાનું બટન દબાવીને તે આશ્વાસન મેળવતો છે. શું કહેશો મહેશભાઈ? ના, એટલે જે ચૂંટણી પંચે જે ફોર્મ રાખ્યા છે, જેમાં આવકની વાત કરવામાં આવી છે, ક્રિમિનલ રેકોર્ડની વાત કરવામાં આવી છે, પરિણિત છે કે અપરિણિત છે એની વાત કરવામાં આવી છે, એ એટલા માટે કરવામાં આવી છે કે એ ઉમેદવારની પારદર્શિતા, એની એકાઉન્ટેબિલિટી ખબર પડે, અને એટલે લોકોએ નક્કી કરવાનું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ જે થાય તે થાય, પણ લોકોએ નક્કી કરવાનું કે કયું બટન દબાવવું. અને બીજી વાત, જે નિહાલભાઈ તમે શરૂઆતમાં તમારા ઉદ્બોધનમાં જ્યારે ચર્ચાની શરૂઆત કરી ત્યારે વાત કરી કે અત્યારે ચૂંટણી નજીક આવે એટલે બધી પાર્ટીના પ્રવક્તાઓ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે, પણ તમારી આટલું ખુલ્લું જો આવક બતાવતા હોય તો ઈડી શું કરે છે, ઇન્કમટેક્સ શું કરે છે? આ જે આવક બતાવી છે એના પ્રમાણમાં ઇન્કમટેક્સ ભરે છે કે નહીં, એના આવકના સ્ત્રોત કયા છે, આ કેમ નથી પૂછવામાં આવતું? એટલે માત્ર ઇલેક્શનનો માહોલ હોય,
એટલે એ વખતે ઉમેદવાર નક્કી થાય ત્યારે પત્રકાર પરિષદો થાય, બધી રાજકીય પાર્ટીઓની ગાળાગાળી થાય, કાદવ ઉછાળાય અને પછી ઘીના ઠામમાં ઘી. કારણ કે પાર્ટીઓનું તો કેવું છે, આજે એક્સ માણસ વાયમાં છે, વાય એક્સમાં આવશે એટલે કોઈ છે નહીં. એટલે એ લોકોની જે જે આખી જે જમાત કહેવાય, કારણ કે જાતિવાદમાં આપણે માનતા નથી, પણ એ જે એ જમાત છે રાજકારણીઓની એ એટલી જબરદસ્ત છે કે બધી એક નાવમાં સવાર કરે છે. એટલે કોઈ એકને ઉપર કે નીચે કરે તો નાવ ડૂબી જાય અને એટલે એકબીજાનું સાચવી લેવાનું. પણ અત્યારે પ્રજાનો વારો છે, બિલકુલ પ્રજાને સાચવવાની, એકબીજાને સાચવવાની વાત આવે છે ત્યારે એ પણ આપણે જોઈએ છીએ કે હંમેશા કોંગ્રેસ છે તે ભાજપ ઉપર અને ભાજપ છે તે કોંગ્રેસ ઉપર હુમલો કરતી હોય છે. પણ થોડા સમય પહેલાની જ્યારે વાત છે કે જ્યારે ગાંધીનગર વિધાનસભામાં જે ધારાસભ્યોની આવક વધારવાનો જ્યારે મામલો હતો ત્યારે આવુભાઈ હરખા આપણે બે સરખા એ જે નિયમ છે તે પણ લાગુ પડ્યો હતો, બધાએ તેને ખુશી ખુશીથી વધાવી પણ લીધો હતો. એટલે જ્યારે પોતાની બાબત આવે છે ત્યારે બધું જ પોતાના ખિસ્સામાં ભરવાની જ્યારે બાબત આવે છે તો બધા જ તૈયાર હોય છે અને ત્યારે ભૂલી જાય છે કે આ વિપક્ષ છે ને આ શાસક પક્ષ છે. સસ્પેન્ડ કરવાની કદાચ બાબત હોય તો વસ્તુ અલગ થતી હોય છે. આગળ વાત કરીએ, સંજીવ મહેતા નેતા ભાજપ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સંજીવજી આપનું પણ હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. સંજીવજી, આવકના સાધનોની જો વાત કરવામાં આવે તો શક્ય છે કે જે પણ ધારાસભ્ય હોય, જે પણ સંસદ સભ્ય હોય એ પોતાની એક ચોક્કસ આવક તો હોય ને એના પર રહેવું પણ પડે, કારણ કે એ જે રાજકારણની વાત કરવામાં આવે તો દર વખતે એ એમએલએ જ હોય, દર વખતે તે સાંસદ જ હોય અને દર વખતે તેની ટિકિટ મળે કે રિપીટ થાય એવું નથી હોતું. એટલે એને પોતાનો જે એક મજબૂત જે આવકનો સ્ત્રોત હોય એ તો તેણે જ રાખવો જ પડે. પણ સવાલ એ છે કે જ્યારે અધધ કહી શકાય 5 ગણી 6 ગણી આવક છે, 4 કે 5 વર્ષમાં વધી જાય તો સ્વાભાવિક સવાલ થાય દરેકને કે મારે શું કરવું જોઈએ કે આવી રીતે આવક વધે. આપનું શું માનવું છે, આપ પોતે પણ રાજકારણમાં છો, કયા કયા આવકના સાધનો હોઈ શકે? અને બીજો સવાલ એ છે કે જ્યારે ઈડી જેવી સંસ્થા છે, ઇન્કમટેક્સ જેવી સંસ્થા છે અને જે નિષ્પક્ષ રીતે દરેક વ્યક્તિની કે દરેક સંસ્થાની તપાસ કરતી હોય તો શું આ નેતાઓ પર તેમની નજર નહીં હોય? ચોક્કસપણે કહીશ કે નેતાઓ પર ઈડી અને તમામ જે એજન્સીઓ છે એની નજર હોય. પણ મારે મૂળ વાત તરફ તમારું ધ્યાન દોરવું છે. આપણે કોઈ ઉબેરના કેબની અંદર ડ્રાઈવર ના હોઈએ, આપણે આઈટી પ્રોફેશનલ ના હોઈએ, આપણે એડવોકેટ ના હોઈએ, આપણે તમારી જેમ પત્રકાર ના હોઈએ, આપણે કશું હોઈએ જ નહીં, અને છતાંય આપણા ખાતાની અંદર આવક આવે ત્યારે પ્રશ્ન ઉભો થાય કે આવક ક્યારે આવી. અને એવું જ થયું છે આ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષમાં કે ભાઈ કશું જ કોઈ પ્રોફેશનલ નથી, એમ પ્રોફેશન છે જ નહીં એમનો, અને છતાંય કરોડો અને અરબો રૂપિયા જ્યારે એમનામાં આવે ત્યારે ગુજરાત અને ભારતની જનતા કંઈ મૂર્ખ નથી. એમને ખબર પડે છે કે આ ગોરા ચહેરા પાછળ કાળા કરતૂતો વગર આ પૈસા આવી શકે નહીં. કારણ કે બહુ સ્વાભાવિક છે, આજે અમારા રાષ્ટ્રીય પ્રવક્તાએ બહુ ક્લિયર કરી દીધું છે કે ભાઈ કેવી રીતે મોરે કોઈ ગુનેગાર હોય ને તો ગુનેગાર એક સરખી હત્યાઓ કરે, એવી રીતે આ આર્થિક હત્યાઓ કરી ભારતની અંદર. એ લોકો શું, આ લોકોની મોડરેટ ઓપરેટિંગ કરવા જેવી છે કે રાહુલ ગાંધી ગળાડૂબ છે ભ્રષ્ટાચારમાં એ સાબિત કરી દીધું પોતે જ. કારણ કે 2004, 2009 અને 2014 એને જે ઇલેક્શન જે થયું એ 2004માં એમની સંપત્તિ હતી માત્ર 50 લાખ. પછી એમની આવક તો સંસદના પગાર સિવાય કોઈ છે નહીં અથવા એમણે બતાવી નથી. 2009ની અંદર એ 2 કરોડ થઈ જાય અને પછી 2014માં કરોડો રૂપિયા થઈ જાય અને બેનામી સંપત્તિ એક્ટ હેઠળ તો કઈ કેટલાય કેસો એની પર કેટલા થશે એ તો સમય જ બતાવશે. પણ એમણે એવું કર્યું કે એમના જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને લાભ આપી આપીને પોતે સીધા પૈસા પણ લીધા ને એકાઉન્ટની અંદર પણ પૈસા લીધા. તમે તમે જોયું હશે કે આજે ભારતીય જનતા પાર્ટી ફાર્મ હાઉસનું જે ભાડું હતું એ 7 લાખની વાત આવે છે અને દિલ્હીના મરોલીમાં જે ફાર્મ હાઉસ છે રાહુલ અને પ્રિયંકા નામે છે એક, આ બાબત છે. 2014માં તેની સંપત્તિ વધીને 9 કરોડ થઈ છે. અને એટલું જ નહીં, આના સિવાયની તો બેનામી કેટલી થઈ હશે એમનું પોતાનું મન જાણતું. પણ એ બતાવો ને, બેનામીની વાત કરો તો બેનામી તમારા બેનામીની જ વાત કરો તો બેનામીની ચર્ચા કરીએ. ભાઈ આપણે બેનામીની જ ચર્ચા કરીએ, બેનામી પર જવાબ આપો. એ પણ ક્રમશ આવશે ને સરકાર. સંજીવભાઈ અહીંયા અહીંયા એક સવાલ એ થાય, મને એવો ધંધો બતાવો ને કે 50,000
રૂપિયાની કંપની સીધી 80 કરોડની થાય, મારે 80 કરોડની નથી જોતી, મારે તો 8 કરોડ થાય, એવો કોઈ ધંધો બતાવો ને. એ ધંધા કોઈ આ ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે રોકડા પૈસા એવા સીધે સીધા બેંકમાં જમા કે એટલો કોઈ મૂર્ખ નથી હોતો. દરેક માણસ કાળું નાણું છુપાવતો હોય તો કોઈ બેંકમાં ના ભરે. આ 9 કરોડની જે વાત કરી છે તપાસ કરો, રાહુલ ગાંધીમાં તમને લાગતું તપાસ કરો, રોબર્ટ વાડ્રાને તો તપાસ કરી કશું ના મળ્યું. સંજુભાઈ કમલેશભાઈનું સ્પષ્ટ અહીંયા કહેવું છે કે સરકાર તમારી છે, તમે ધારો એ કરી શકો છો. ચલો વાત કરીએ તો બેનામી સંપત્તિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને કોર્પોરેટરો રાહુલ ગાંધીની વાત તો આજે આવી. સંપત્તિની વાત બોલી લીધું તો તમે સંજુભાઈ તમે બોલી લીધું. કમલેશભાઈ આપણે તમારી સંપત્તિ તમારે જાહેર કરવી પડશે. એટલે અત્યારે તો અમે રાહુલ ગાંધી ડરેલા છે, અમેઠીથી ભાગે છે, ક્યાં ઉભા રહેવું નક્કી નથી, ક્યાં ઉભા રહેવું નક્કી નથી. એમાં આજે એટલું બધું ડરી ગઈ ભારતીય જનતા પાર્ટી, આજે એટલી ડરી ગઈ છે રોકવા માંગુ છું. સંજીવભાઈ એક જવાબ તમારી પાસેથી મને મળ્યો, પણ હજી સવાલ એ છે કે ઈડી જયારે આપની પાસે છે, સરકાર આપની છે, ઇન્કમટેક્સ વિભાગ આપની પાસે છે, તો આગળ આપ શું કરશો? ને બીજું, 2013માં ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તા પર આવી ન હતી, ચૂંટણી પ્રચાર કરતી હતી, ત્યારે એક મહત્વનો મુદ્દો લઈને ચાલતી હતી કે જે વાડ્રાના જે ભ્રષ્ટાચાર છે તેને ખુલ્લા પાડવામાં આવશે. હવે તો ફરી એકવાર ચૂંટણી આવી ગઈ, 2014 પછી 2019ની સાલ આવી ગઈ, છતાંય કોઈ કેસ એમાં પણ આગળ વધ્યો નથી. શું કહેશો આપ સંજીવજી? આમાં એવું છે ભાઈ કે ભારતીય જનતા પાર્ટી એ કાયદા કાનૂન પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલી પાર્ટી છે. એમાં એવું ના હોય મહેશભાઈ આપણી પાસેથી જવાબ લઈશાનો, કોઈ ગૃહમંત્રીએ ખાલી ફોન કર્યા હોય ને એને તકતીવાર ઠેરવીને એને જેલમાં નાખી દેવાની કોશિશ કરે અને પ્રજા એનો જવાબ આપે ને પછી ઘેર બેસે ચુમ્માલીસે આવી જાય, એવું ભારતીય જનતા પાર્ટી નથી કરતી. ભારતીય જનતા પાર્ટીએ પ્રોપર લો બનાવ્યો છે અને લોના 3 સ્ટેજ પાર કર્યા પછી ઈડીએ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા વાડ્રા ઉપર પ્રશ્નો કર્યા છે અને એમની એના માટે કાર્યવાહી થઈ રહી છે અને કાર્યવાહીના અંતે 3 વર્ષની જેલ તો નક્કી છે અને એની સાથે સંકળાયેલા, કારણ કે આમાં તો કેવું છે બહુ આખી દુનિયા જાણે છે અને ગુજરાતનો સાણો નાગરિક તો જાણે જ છે, હવે તો ભારત પણ જાણે છે. પણ શું જાણે છે, બોલવા તો દો. અરે પણ જાણે છે, બોલવા તો દો, પણ બીજાને બોલવાનો ચાન્સ આપો. તમે બોલવાનું કરશો, તમે બોલો કે ના પાડું છું, પણ તમે ચલો આપણે સંજીવભાઈ ની વાત પૂરી પૂરી જાણી લઈએ. ઇન્ટરવ્યુ એટલો બધો નથી કરતો હું, ખાલી સંજીવજી બોલો આપ. સંજીવજી આમાં એવું છે કે બધા જાણે છે કે બહેન ચોર, બનેવી ચોર, ભાઈ ચોર, મા બાપ ચોર, મા બાપ ચોર, મા બાપ ચોર, બધા ચોર ફેમિલી માંથી આવે છે. એટલે ચોરોને અને વિદેશી લોકોને આ ગુજરાત ની અને ભારત ની પ્રજા તડી પાર કરી દેશે. ચોકીદાર તો ચોકન્ના છે. તમે શું દેશ માટે કર્યું? બોલવા વખતે વચ્ચે કેમ બોલવા પડે? તમે બોલો ને, હું ક્યાં બોલું? ના હોય ભાઈ, આવી રીતે તમે વ્યક્તિગત એ વાત કરશો તો હું પણ બોલીશ વચ્ચે. એમાં તો નિયર ભાઈ, તમે વચ્ચે શું કરો? વ્યક્તિગત આપણે હુમલા અહીંયા નથી કરવા, પણ એક બાબત તો તમે રાખજો, નહીં તો હું એ નહીં રાખું. ચાલ બિલકુલ સંજીવજી, આપણે પણ અટકાવવા માંગુ છું. પ્યોર છે, પ્યોર છે અને ચોકન્ના છે. આજે ભારતની જનતા ચોકીદાર રૂપે અહીંયા બોલવાથી આજે સ્ટુડિયો મારો અને કતારો ઊભી રહી ગઈ છે. એ ડરી ગયા છે કે બાબા ભૂલી જઈ ગઈ. ખુલ્લામાં આવો ને ભાઈ. એક બાજુ નેતાઓની જે આવક છે તે સતત વધી રહી છે, નેતાઓની આવક છે 4 ગણી 5 ગણી 6 ગણી વધી રહી છે, અને આજે દેશની જનતા એવા કરોડો લોકો છે કે જે હવે જે પ્રમાણે ચોકીદાર ચોર એનું એક લેબલ લાગે છે, એક લેબલ લાગે છે મેં હું ચોકીદાર, અને ત્રીજું લેબલ છે તે છે મેં હું બેરોજગાર. શું કહેશો આપ? એટલે પ્રજા બિચારી, એક આમ બિચારી શબ્દ વાપરવો પડે છે, ખુમારીવાળી પ્રજા છે આમ તો ભારતની, પણ જે આખી સત્તા આ લોકોના હાથમાં છે, રાજકારણીઓના, એ કોઈ પણ પાર્ટીના હોય, અને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરે છે, કશું થતું નથી. તમે કાળા નાણાંની વાત કરો તો ગઈ સરકારે જે બનાવવાની હતી એમ્બી શાહ કમિશન, અને પછી આ સરકારે બનાવ્યું, 5 વર્ષ થયા એમ્બી શાહ કમિશનને, શું થયું કાળા નાણાંનું? લોકપાલના મુદ્દે આ સરકાર આવી હતી, ભ્રષ્ટાચાર રોકવાના મુદ્દે આવી હતી,
સુપ્રીમ કોર્ટે 4 વખતે જબરજસ્ત દંડા માર્યા. છેલ્લે કહ્યું કે તમારે 15 દિવસમાં નિમી દેવાના છે. એ પછી ઉત્તરાર્ધ પતવા આવ્યું ત્યારે લોકપાલની નિમણૂક થઈ. લોકાયુક્ત ગુજરાતમાં 5 વર્ષ નિમાઈ ગયા, એનો રિપોર્ટ હજુ વિધાનસભામાં રજૂ નથી થયો. એટલે જે કાળા નાણાં દૂર કરવા માટે, ભ્રષ્ટાચારને દૂર કરવા માટેની જે સરકાર આવી હતી, તો સવાલ એ થાય કે લોકાયુક્તનો રિપોર્ટ ગુજરાતની વિધાનસભામાં કેમ નથી મુકાતો? લોકપાલ સુપ્રીમ કોર્ટે દંડા મારવા પછી પણ હમણાં એકદમ પેલું ટીક મારવી પડે કે એજન્ડામાં શું હતું, એટલે માર્યું અને લોકપાલ નિમ્યા. એટલે સવાલ એ થાય કે આ રાજકારણીઓ ગાંધીવાદનું સહિયારું હોય છે, લોકોને ઉલ્લું બનાવે છે, પણ હવે લોકોએ ઇલેક્શનમાં એમને ઉલ્લું બનાવવા પડશે અને તો જ લોકશાહી ટકશે. બાકી રાજકારણીઓને જ્યાં સુધી સબક નહીં શીખવાડો ત્યાં સુધી પછી લોકોએ બિચારાને બાપડા થવાનું અને આ સૂત્રો બોલાવવાના, એ જ થશે. ચલો બિલકુલ સંજીવભાઈ, અહીંયા જે આરોપ અત્યારે જે સીધો જ મૂકવામાં આવ્યો છે અને બહુ સ્પષ્ટ બાબત છે કે જ્યારે ચૂંટણી આવી બિલકુલ નજીક, સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર પડી અને ત્યાર પછી લોકપાલની નિયુક્તિ, શું આપણે નથી જાણતા કે આ પહેલાં પણ અન્ના હજારે જે પ્રમાણે દિલ્હીમાં 2011-12માં જે પ્રમાણે આંદોલન કર્યું હતું, આટલી બધી દેરી કેમ? આમાં કોઈ દેરી થઈ નથી ભાઈ, એના રાજકીય વિશ્લેષક શ્રી એના મૂળમાં જવાની જરૂર છે, મને એવું લાગે છે. ગયા પછી જ બોલું છું, એટલે વધારે જાવ તો વધારે ક્લેરિટી થશે. વિરોધ પક્ષના નેતાની વાત હતી, વિરોધ પક્ષના નેતાએ લખીને આપ્યું સુપ્રીમ કોર્ટે. તમે શું કામ ખુલાસો કરો છો? મને તો કરવા દો, પણ તમે તમારી વાતના ખુલાસો કરશો તો અમે શું કરવાનું? ભાઈ નથી ગયા એમ કહો છો એટલે હું ઊંડાણ સિવાય બોલતો નથી, મનો અભ્યાસ છું. આ અભ્યાસ છે તો અમે અભ્યાસો કરાઈએ, એટલા માટે બોલું છું ભાઈ. એટલે રાજકીય વિશ્લેષક શ્રી, તમે સમજો, ભારતની જનતાએ આ કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી જે લોકપાલ ના નિમ્યો એની અમે અન્ના હજારે જે આંદોલન કર્યું, વિપક્ષ એન્ટાઇટલ જ ના હોય, વિપક્ષ નો નેતા જ ના હોય, એ કમિટીમાં હોય જ નહીં, તો લોકપાલની નિમણૂકમાં થોડી વાર થાય અને એને ક્રેડિટ આપવી જોઈએ, અને ક્રેડિટ આપવી જોઈએ કે લોકપાલ નિમે તો ખરો ને, લોકપાલ નિમે નિમે ને. ભારતની સર્વોચ્ચ અદાલત કરવા માંગતા નતા, અમે તો પ્રોસેસ છે કે લોકપાલની નિમણૂક કરી છે, અને આવનારી આવતીકાલે ભારતની અંદર ભ્રષ્ટાચાર માટે મહત્વનું કદમ સાબિત થઈ શકશે. મહેશભાઈ આપ શું કહેતા હતા? મહેશભાઈ આપ કે કહેતા હતા? 20 વર્ષ ભાજપ છે. સંજીવજી આપની પાસે આવું છું. મહેશભાઈ આપની વાત પૂરી કરો. 20 વર્ષ ભારતીય જનતા પાર્ટી છે. સુપ્રીમ કોર્ટ ની વાત કરતા હતા. મહેશભાઈ 2 મિનિટ મને આપશો. મારે એમ કેવું સંજીવભાઈ ને કે સુપ્રીમ કોર્ટ કદાચ અંધારામાં હશે, એને ભારતના રાજકારણની ખબર નહીં હોય કે વિપક્ષનો નેતા નથી એટલે નથી થતું. તો સુપ્રીમ કોર્ટે 4 વખત દંડા માર્યા તો સુપ્રીમ કોર્ટને કહેવું જોઈએ કે નામદાર સુપ્રીમ કોર્ટ, આપ કહી રહ્યા છો પણ આપ અંધારામાં છો, જ્યારે વિપક્ષનો નેતા એન્ટાઇટલ ના હોય તો અમે ક્યાંથી નિમીએ? આ કેમ એફિડેવિટ નથી કર્યું તમે? સુપ્રીમ કોર્ટે કેમ દંડા મારવા પડ્યા? અને સુપ્રીમ કોર્ટે કેમ કહેવું પડ્યું? સુપ્રીમ કોર્ટે કેમ કહેવું પડ્યું? તમે કહેતું હોય ગુજરાતમાં ખોટું હોય, એમ કહેતું હોય, ક્લીન ચીટ આપતું હોય, રફાલ સુધામાં સુપ્રીમ કોર્ટ એમ કહેતી હોય કે ભાઈ આમાં કશું ખોટું થયું નથી, છતાંય કાગારોળ મચાવે અને ભૂલથી પેલો બોલી જાય અને એના પછી ફસાઈ જાય મે ભી ચોકીદારમાં, એટલે બોલવાનું બંધ કરે, ડરી જાય, અમેઠીથી ભાગી જાય, ગભરાઈ જાય. ચલો બિલકુલ, હવે આગળ શું થશે તો કદાચ આવનારો સમય બતાવશે. સંજીવભાઈ આપની પાસે આવું છું. કમલેશભાઈ આપને પણ અહીંયા અટકાવવા માંગુ છું, અહીંયા બંનેને અટકાવવા માંગુ છું, પણ મહત્વની બાબત એ છે કે સંજીવભાઈએ કહ્યું કે હવે જે યુવા છે તે જાગૃત થઈ ગયો છે, તો હવે જ્યારે યુવા જાગૃત થઈ ગયો છે તો યુવાએ પણ જોશે કે કઈ પાર્ટીમાં કેટલા ઉમેદવાર એવા છે કે જે ભ્રષ્ટાચારથી આગળ આવેલા છે, કયા એવા ઉમેદવાર છે કે જે કોઈ પણ પ્રકારની આવક નહીં હોવા છતાં પણ જે કરોડોની સંપત્તિ વધી છે. ને સૌથી પહેલાં તો મહત્વની બાબત એ છે કે તેઓ પ્રયાસ કરશે કે મારે પણ આવું કંઈક કરવું જોઈએ.
દર્શક મિત્રો, ખૂબ જ વિચારવા જેવી ગહન ચિંતનની આ બાબત છે. આપ પણ આ બાબતને ચોક્કસથી વિચારજો, આપણને ખ્યાલ આવશે કે રાજકારણ કયા સ્તરે પહોંચી રહ્યું છે. તો આ સાથે જ આવકનું રાજકારણ આ વિષય સાથે અહીંયા આપણે સમાપ્તિ તરફ આગળ વધીએ છીએ. સંજીવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. કમલેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતી આજની ચોપાટ. નમસ્કાર.